રવિવારે વહેલી સવારે અકસ્માતને કારણે 9 લોકોના મોત નિપજ્યા છે. વહેલી સવારે જૂનાગઢમાં ટ્રક અને ખાનગી બસ વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા તો અકસ્માતમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા ત્યારે સિવિલમાં વીજળી ન હોવાથી સારવારમાં મુશ્કેલીઓનો વધારો થયો હતો. બીજી તરફ સુરતના કિમ 4 રસ્તા પાસે શિયાલાજ પાટિયા નજીક વહેલી સવારે 4 વાગે કન્ટેનર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્યારે 7 જેટલી એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ પણ થયું હતું. તો બંને અકસ્માતની ઘટનાઓ આજે વહેલી સવારે જ સામે આવી. એક જૂનાગઢની ઘટના, જ્યારે અન્ય એક સુરતની.